अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। डी मॉडल प्राथमिक शाला कापोद्रा तालुका अंकलेश्वर, धोरण 5 अ अने ब ना विद्यार्थी मित्रों, प्रथम सत्र आपुरु पूरु थयु छे। डिसेम्बर 2020 मा कोविड-19 ना कपरा समय मा पण आप सब तमाम विद्यार्थीओए शाळामांथी लेवायेल 3 એકમ કસોટીઓ અને સત્રના અંતે લેવાઈ પ્રથમ સત્રાંત પરીક્ષા ખૂબ સરસ અને સારી રીતે સંપન્ન કરી। તમે બધાએ બધા જ પ્રશ્નપત્રો ખૂબ સારી રીતે લખ્યા અને એક સારું પરિણામ મેળવ્યું, તે બદલ આપ સૌ તમામ વિદ્યાર્થીઓ અને તમારા વાલીઓને શાળા પરિવાર તરફથી હું આચાર્ય હની પટેલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તમને ખૂબ ખૂબ તમારી સરાહના કરું છું અને ઇન્શાલ્લાહ આજથી આપણે પાછા ફરી બીજા સત્ર માટે, જે બીજા સત્રનો આપણો સિલેબસ છે ધોરણ 5ની અંદર ગણિતનો, જેમાં ધોરણ 5માં પ્રકરણ નંબર 8 નકશા આલેખનથી લઈને પ્રકરણ નંબર 14 કેટલું મોટું અને કેટલું ભારે, આમ કુલ 8, 9, 10, 11, 12, 13 અને 14 7 ચેપ્ટર છે। એમાંથી 3 મહત્વના ચેપ્ટર્સ એટલે કે 3 મહત્વના પ્રકરણો પૈકી 10મું પ્રકરણ, 10મો અને 100મો ભાગ, જુઓ મિત્રો, પ્રકરણ નંબર 10 5 અબમાં 10મો અને 100મો ભાગ, એ પ્રકરણ વિશે આજે આપણે ચર્ચા કરીએ છીએ। એ પ્રકરણ ગણિતમાં આપણે શરૂ કરીએ છીએ। ઇન્શાલ્લાહ મારા દરેક લેક્ચરમાં આ પ્રકરણ તમને હું પૂરું કરીશ। આ પ્રકરણ તમને આગળ એસએસસી 12માં સુધીનું કામ લાગશે। એના પછીનું પ્રકરણ જે છે, પ્રકરણ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ, જે તમને સાજીદા મેડમ છિપકાવાલા એમના ટાસ્કમાં ચલાવશે, એ તમારી જાણ માટે। તો પ્રકરણ નંબર 10 મેં લીધેલું છે, એ પ્રકરણની શરૂઆત કરીએ મિત્રો। તો તમને તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2020-21ના કોવિડ-19ના મહામારીના વર્ષમાં પણ બીજા સત્રની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપણા પ્રકરણની શરૂઆત કરીએ મિત્રો। તો આપણા પ્રકરણનું નામ છે 10મો અને 100મો ભાગ। 10મો અને 100મો ભાગ, કોઈ પણ વસ્તુનો 10મો ભાગ, માની લો કે આપણી પાસે એક સફરજન છે, આપણી પાસે એક સફરજન છે, આ સફરજનનો 10મો ભાગ, એનો અર્થ એવો કે સફરજનના કુલ 10 ભાગ કાઢવાના, કેટલા ભાગ કાઢવાના, 10 ભાગ, 10 ભાગમાંથી એક ભાગ, એટલે એને કહેવાય 10મો ભાગ, 10 ભાગમાંથી એક ભાગ એને કહેવાય 10મો ભાગ, એટલે કે 1/10 ભાગ, કેટલો ભાગ, 1/10 ભાગ, એટલે કોઈ પણ વસ્તુનો 10મો ભાગ એટલે 1/10 ભાગ, બરાબર છે। માની લો કે એક કાગળની ઉપર તમે 10 ચોરસ દોરેલા છે, તો 10મો ભાગ એટલે 1/1 ભાગ। એવી જ રીતે તમારી પાસે, તમારી કંપાસ પેટીમાં તમારી પાસે આ પ્રમાણેની ફૂટપટ્ટી હશે મિત્રો, જોજો, આ ફૂટપટ્ટીની ઉપર, તમારી માપપટ્ટીની ઉપર એક તરફ સેન્ટીમીટર હશે અને બીજી તરફ ઇંચ હશે। આપણે વાત કરીએ સેન્ટીમીટરની, તમારી પાસેની માપપટ્ટીમાં તમારી સામે માપપટ્ટી રાખો અને જુઓ કે માપપટ્ટીની અંદર 0થી શરૂ કરેલું છે, 0, 1, 2, 3, 4, 5, 6 એ પ્રમાણે તમારી માપપટ્ટીની અંદર સેન્ટીમીટર લખેલા છે, બરાબર મિત્રો। અહીંયા આપણે દોરેલી છે, જુઓ અહીંયા મેં માપપટ્ટી દોરેલી છે, સ્કેલ કહેવાય છે એને,
બરાબર આ માપ પટ્ટીની ઉપર 0 થી લઈને માપ પટ્ટીની લંબાઈ જેટલી છે, માની લો કે નાની હોય તો 15 સેન્ટીમીટર, મોટી હોય તો 30 સેન્ટીમીટર, એ પ્રમાણે આપણે સેન્ટીમીટર દર્શાવેલા છે. હા, એ બીજા નંબરના ડ્રોવરમાં છે. હા, ખુલ્લું છું આ બાજુનો બીજા નંબર. હા, તો માપપટ્ટીની ઉપર મિત્રો આ પ્રમાણે સેન્ટીમીટર દર્શાવે, બરાબર ધ્યાન આપજો બેટા. હવે જુઓ, 0 થી લઈને 1 સુધીની વચ્ચે જેટલા પણ નાના કાપા છે એને ગણો. જુઓ, આ 0 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10માં કાપા પર 1 સેન્ટીમીટર પૂરો થાય છે. એનો અર્થ એવો કે 1 સેન્ટીમીટર ની વચ્ચે 10 કાપા છે, 10માં કાપા પર 1 સેન્ટીમીટર પૂરો થાય. જો આપણે પહેલા ને બીજા સેન્ટીમીટર પર, પહેલા સેન્ટીમીટર પરથી બીજા સેન્ટીમીટર પર જઈએ, જો આ પહેલા સેન્ટીમીટર નો પહેલો કાપો છે બરાબર, ત્યાર પછી આપણે બીજા સેન્ટીમીટર પર જઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10માં કાપા પર સેન્ટીમીટર પૂરો થાય. એનો અર્થ એવો કે તમારી પાસે કંપાસ બોક્સમાં જે માપ પટ્ટી આપેલી છે એ માપ પટ્ટીની ઉપર 1 સેન્ટીમીટર, સેમી એટલે સેન્ટીમીટર બરાબર બેટા, 1 સેન્ટીમીટર બરાબર 10 કાપા. કેટલા કાપા છે યાદ રાખજો, હું કાપા બોલું છું, 1 સેન્ટીમીટર બરાબર 10 કાપા. એનો અર્થ એવો કે પહેલા પરથી, 0 પરથી પહેલા સેન્ટીમીટર પર જઈએ એટલે 10 કાપા પૂરા થાય, એટલે 1 સેન્ટીમીટર પૂરો થાય. પહેલા પરથી બીજા સેન્ટીમીટર પર જઈએ એટલે 10 કાપા પૂરા થાય, એટલે બીજો સેન્ટીમીટર આવે. એનો અર્થ એવો કે 10 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10 કાપા. હવે બીજી ગાણિતિક ભાષામાં કહીએ તો 1 સેન્ટીમીટર બરાબર 10 કાપા નહીં પરંતુ 10 મિલીમીટર, એને શું કહેવાય, મીમી કહેવાય. એને શું કહેવામાં આવે છે, મીમી કહેવાય. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, શું કહેવામાં આવે બેટા એને, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. જો હું આખું લોંગ ફોર્મ લખું છું, મિલીમીટર, એને ટૂંકની અંદર મીમી કહેવામાં આવે, 1 સેન્ટીમીટર બરાબર 10 મિમી. ફરીથી ખ્યાલ આવી ગયો, તમારી પાસે કંપાસમાં જે માપ પટ્ટી છે એ માપ પટ્ટીની ઉપર 2 સેન્ટીમીટરની વચ્ચેની જે જગ્યા છે એ જગ્યામાં કુલ 10 કાપા છે. કેટલા કાપા બેટા, 10. એ 10 જે કાપા છે એ 10 કાપા નહીં પરંતુ એને શું કહેવાય ગણિતની ભાષામાં, મિલીમીટર. શું કહેવામાં આવે છે, મિલીમીટર. એટલે એનો અર્થ એવો કે 1 સેન્ટીમીટર પરથી બીજા સેન્ટીમીટર પર જવા માટે 10 મિલીમીટર પાર કરવા પડે, અથવા 10 મિલીમીટર કહેવાય એને. 1 સેન્ટીમીટર પરથી બીજા સેન્ટીમીટર પર જાઓ એટલે 10 મિલીમીટર અંતર કાપેલું કહેવાય, બરાબર છે. એટલે ગાણિતિક ભાષાની અંદર 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. હવે તમે જુઓ બીજી વાત, જ્યારે 1 સેન્ટીમીટર પરથી બીજા સેન્ટીમીટર જઈએ, માની લો કે અહીંયા જુઓ 0 પરથી આપણે 1 પર જઈએ, તો 0 પરથી 1 પર જાઓ, 1, 2, 3, 4 અને 5મો કાપો સહેજ મોટો છે. એનો અર્થ એવો કે 5મો કાપો સહેજ મોટો છે, એનો અર્થ એવો કે આ 1/2 સેન્ટીમીટર પૂરો થયો. શું થયો, 1/2 સેન્ટીમીટર. પાછા જુઓ, 6, 7, 8, 9 અને 10, દસમાની અંદર 10મા કાપાની ઉપર પૂરેપૂરો સેન્ટીમીટર પૂરો થયો. એટલે એનો અર્થ એવો કે 2 સેન્ટીમીટરની બરોબર વચ્ચે જે થોડોક મોટો કાપો છે અથવા મોટો લીટો છે ત્યાં 1/2 સેન્ટીમીટર કહેવાય. શું કહેવાય, 1/2 સેન્ટીમીટર. માન લો કે 0 થી 1ની વચ્ચે આ જે મોટો છે કાપો એને કહેવાય 0.5 સેન્ટીમીટર. શું કહેવાય બેટા એને, 0.5, એટલે કે 0 સેન્ટીમીટર અને 5 મિલીમીટર એને કહેવામાં આવે. 1 અને 2ની વચ્ચે જે મોટો કાપો છે એને કહેવામાં આવે 1.5 સેન્ટીમીટર. એનો અર્થ એવો કે 1 સેન્ટીમીટર અને 5 મિલીમીટર, 5 કાપા એટલે 5 મિલીમીટર.
બેથી ત્રણની વચ્ચે આપણે જઈએ તો જુઓ, એક બે ત્રણ ચાર અને પાંચમો કાપો સહેજ મોટો છે, એનો અર્થ એવો કે એને એવું કહેવામાં આવે કે 2.5 સેન્ટીમીટર. એનો અર્થ એવો થયો કે 2 સેન્ટીમીટર પૂરા અને 0.5 એટલે 5 મિલીમીટર. બરાબર, એ પ્રમાણે જુઓ, ત્રણ અને ચારની વચ્ચે 1, 2, 3, 4 પાંચમો અને પાંચ 1, 2, 3, 4 અને પાંચમો કાપો, બરાબર, એને કહેવાય 3.5 સેન્ટીમીટર. એનો અર્થ એવો કે 3 સેન્ટીમીટર અને 5 મિલીમીટર. આ તમને મેં માપપટ્ટીનો ખ્યાલ આપ્યો બેટા, બરાબર છે. હવે આપણા તમારા પ્રકરણની અંદર જુદી જુદી વસ્તુઓ આપેલી છે, હું તમને બતાવું. માન લો કે તમારી પાસે, ચાલો આપણી વાત કરે, મારી પાસે એક ડસ્ટર છે, આપણું લખું છું, મારી પાસેની વસ્તુઓ. ચાલો મારી પાસે સૌથી પહેલા ડસ્ટર છે, શું છે બેટા? ડસ્ટર. બીજું છે મારી પાસે પાઠ્યપુસ્તક. બરાબર છે, બીજું છે પાઠ્યપુસ્તક. હવે ત્રીજી વસ્તુ એક લાવેલો છું, માન લો કે ત્રીજી વસ્તુ મારી પાસે ખોખું છે, બોક્સ. ધ્યાન રાખજો મિત્રો, હવે ખાસ ખૂબ જ સરળ અને ખૂબ જ મજાનું છે વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવશે. માની લો કે મારી પાસે ડસ્ટર છે, ડસ્ટરની લંબાઈ માપવી છે મારે. આ ડસ્ટર છે મારું, જુઓ આ ડસ્ટરની લંબાઈ મારે માપવી છે કે ડસ્ટર કેટલું લાંબુ છે. બરાબર, ડસ્ટરની લંબાઈ માપવા માટે ડસ્ટરનો એક છેડો શૂન્ય પર રાખો, જુઓ, અને બીજો છેડો જ્યાં છે ત્યાં નિશાની કરો. માની લો કે જુઓ, આ જોઈ બેટા, ડસ્ટરનો પહેલો છેડો શૂન્ય પર, એટલે ત્યાં એક નિશાની કરી લો આપણે આ પ્રમાણે, બરાબર, અને બીજો છેડો જે છે ત્યાં નિશાની કરી લો આ પ્રમાણે. હવે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ આપણે, તો જુઓ આ પહેલો અને આ બીજો ડસ્ટર, એટલે એનો અર્થ હવે આપણે જોઈએ ડસ્ટર કેટલું લાંબુ છે, ગણો ઝીરો થી, દેખાશે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કાપા છે. એનો અર્થ એવો કે ડસ્ટરની લંબાઈ બરાબર 0.8 સેન્ટીમીટર છે. ધ્યાન રાખજો, જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એને અર્થ એવો કે 0.8 સેન્ટીમીટર. તો દસ્તરની લંબાઈ કેટલી છે બેટા? 0.8 સેન્ટીમીટર. હવે જોઈએ પાઠ્યપુસ્તક, બરાબર, ચાલો પાઠ્યપુસ્તકની લંબાઈ લઈએ આપણે. ફરી પાછા પાઠ્યપુસ્તકનો એક છેડો શૂન્ય પણ મૂકીએ અને બીજો છેડો આપણે ગણીએ ક્યાં છે, જુઓ બીજો છેડો આવ્યો આટલે. ચાલો હવે એને પાછા આપણે એક નિશાની કરી લઈએ. જુઓ જુઓ બેટા, બધા પાઠ્યપુસ્તકની લંબાઈ આપણે ગણીએ, આ ઝીરો છે, જુઓ ઝીરો થી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કે 1 સેન્ટીમીટર પૂરું થયું. અને 1 અને 2 એટલે 1 સેન્ટીમીટર અને ઉપર 2 કાપા છે, 1 સેન્ટીમીટરની ઉપર 2 કાપા છે. એનો અર્થ એવો કે પાઠ્યપુસ્તકની લંબાઈ બરાબર 1.2 સેન્ટીમીટર
કેટલું થયું બેટા? પાઠ્યપુસ્તકની લંબાઈ કેટલી છે? 1.2 સેન્ટીમીટર. એનો અર્થ એવો થયો કે 1 સેન્ટીમીટર અને 2 મિલીમીટર. આ પાઠ્યપુસ્તકની લંબાઈ કેટલી છે બેટા? 1 સેન્ટીમીટર અને 2 મિલીમીટર. દસ્તાની લંબાઈ કેટલી છે? 0.8 સેન્ટીમીટર, એટલે 0 સેન્ટીમીટર અને 8 મિલીમીટર. એટલે એનો અર્થ એવો કે દસ્તાની લંબાઈ 8 મિલીમીટર છે અને પાઠ્યપુસ્તકની લંબાઈ કેટલી છે? 1.2 સેન્ટીમીટર. એનો અર્થ એવો કે 1 પોઈન્ટ એટલે કે 1 સેન્ટીમીટર અને 2 મિલીમીટર. હવે ખોખું જોઈએ, બોક્સ. ચાલો આપણે બોક્સને મૂકીએ, જુઓ બેટા, આડો અને કાઢી નાખીએ. જુઓ આ બોક્સ આ મૂક્યું બરાબર, જો સરસ, વેરી ગુડ. જો હાઈડો જુઓ બોક્સ ની લંબાઈ જુઓ બેટા. આ જે બોક્સ છે આપણી પાસે, થર્મોકોલ નું જે બોક્સ છે એની આપણે લંબાઈ માપવી છે, તો આપણે મૂકી જુઓ અહીંયા બરાબર, એક છેરો શૂન્ય પર ને બીજો છેરો ક્યાં પૂરો થાય છે જુઓ. ગણીએ આપણે બેટા, બોર્ડ પર જુઓ બધા, ઝીરો થી ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ડાયરેક્ટ એટલે 1 સેન્ટીમીટર પૂરો થયો. બીજો પણ પૂરો થાય છે, જો ડાયરેક્ટ હવે આપણે કાપા નથી ગણવા, સેન્ટીમીટર ગણી લઈએ. 0 થી 1 પૂરો થયો, 1 થી 2 પણ પૂરા થાય છે, અને 2 પછી 1 કાપો છે. 2 પછી કેટલા કાપા છે? 1 કાપો. એનો અર્થ એવો કે બોક્સ અથવા ખોખાની લંબાઈ કેટલી છે? 2.1 સેન્ટીમીટર. એનો અર્થ એવો થયો કે આપેલ બોક્સની લંબાઈ, થર્મોકોલના આ ખોખાની લંબાઈ 2 સેન્ટીમીટર અને 1 મિલીમીટર છે. અન્ડરસ્ટેન્ડ? સમજી ગયા બેટા? ફરીથી એક વાર બેટા આપણે રિપીટ કરીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ ટર્મમાં આપણું પહેલું ચેપ્ટર, 10મો અને 100મો ભાગ. 10મો એટલે કોઈ પણ વસ્તુનો 10મો ભાગ, એટલે કે એક સફરજન છે અથવા એક કેરી છે અથવા કોઈ પણ એક વસ્તુ છે એનો 10મો ભાગ, એટલે 1/10 ભાગ. બરાબર, આ વસ્તુ તમે સ્કેલની ઉપર એટલે કે માપપટ્ટીની ઉપર સમજી શકો છો. માપપટ્ટી તમારા સૌની પાસે કંપાસ બોક્સમાં હોય છે, નાની હોય છે, મોટી પણ હોઈ શકે તમારી પાસે. બરાબર, એ માપપટ્ટી તમે જુઓ પહેલા. માપપટ્ટી, માપપટ્ટીની ઉપર ધ્યાનથી નિરીક્ષણ કરશો તો માપપટ્ટીની ઉપર સેન્ટીમીટર આપેલા છે એક તરફ, અને એક તરફ ઇંચ આપેલા છે. સેન્ટીમીટરમાં જુઓ 0, 1, 2, 3, 4, 5, 6 એ પ્રમાણે હશે. હવે દરેક સેન્ટીમીટરની વચ્ચેના કાપા ગણો. દરેક સેન્ટીમીટર વચ્ચે 10 કાપા છે. કેટલા છે? 10 કાપા. એનો અર્થ એવો કે 1 સેન્ટીમીટર પરથી બીજા સેન્ટીમીટર પર જતા 10 કાપા આવે, એટલે 10 કાપા. એનો અર્થ એવો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. શું? 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. હવે અહીંયા આપણે, મેં તમને 3 વસ્તુઓની લંબાઈ મપાવી ફૂટપટ્ટીની ઉપર. પહેલી લંબાઈ માપી આપણે ડસ્ટરની. જુઓ તો ડસ્ટરની લંબાઈ કેટલી થઈ બેટા? 0.8. એનો અર્થ એવો કે ડસ્ટરને આપણે એક છેરો 0 પર મૂક્યો અને બીજો છેરો 8મા કાપા પર પૂરો થાય છે. એનો અર્થ એવો કે ડસ્ટરની લંબાઈ 0.8 સેન્ટીમીટર. એનો અર્થ એવો કે 0 સેન્ટીમીટર અને 8 મિલીમીટર. ટૂંકમાં કહેવું હોય તો ડસ્ટરની લંબાઈ 8 મિલીમીટર છે. કેટલી? 8 મિલીમીટર. 0 સેન્ટીમીટર બોલવાની જરૂર નથી. ચાલો પાઠ્યપુસ્તક, પાઠ્યપુસ્તકની લંબાઈ કેટલી છે જુઓ બેટા. આપણે માપી હમણાં, પાઠ્યપુસ્તકની લંબાઈ છે 1.2 સેન્ટીમીટર. એનો અર્થ એવો કે 1.2 એટલે 1 સેન્ટીમીટર અને 2 મિલીમીટર, એટલે કે 1 સેન્ટીમીટર પૂરો થાય છે અને એની ઉપર 2 કાપા છે. એનો અર્થ એવો કે પાઠ્યપુસ્તકની લંબાઈ 1 સેન્ટીમીટર અને 2 મિલીમીટર છે. ત્યારબાદ આપણે જોયું તો આ થર્મોકોલનું બોક્સ છે. આ થર્મોકોલના બોક્સની લંબાઈ આપણે માપી, થર્મોકોલના બોક્સની લંબાઈ 2.1 સેન્ટીમીટર. એનો અર્થ એવો કે 2 સેન્ટીમીટર અને 1 મિલીમીટર. તો આ પ્રમાણે તમે કોઈ પણ ચીજ વસ્તુ, પેન્સિલ હોય, રબર હોય, નાનું પેન્સિલ હોય, તમારી પાસે કોઈ પણ ચીજ વસ્તુ હોય ઘરમાં, એને તમે આ રીતે માપી શકો. આના મદદથી, ફૂટપટ્ટીની મદદથી માપી શકાય. જે આપણું પહેલું, આપણું જે અભ્યાસમાં જે પહેલું જે આપણે પ્રસ્તાવનામાં છે તે આ છે,
કે તમે માપો, બરાબર? માપન બાદ હવે આગળ જોઈએ, આપણે થોડાક ઉદાહરણ જોઈએ. જો હમણાં આપણે જોયું મિત્રો કે એક સેન્ટી સેમી એટલે સેન્ટીમીટર, એક સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર અથવા તો 10 મીમી કહેવાય એને. શું કહેવામાં આવે છે? મીમી, બરાબર. એક સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. હવે માન લો કે આપણે ઉદાહરણ જોઈએ, થોડાક ઉદાહરણો જોઈએ કે ભાઈ નીચેના સેન્ટીમીટરના માપને મિલીમીટરમાં ફેરવો. ધ્યાન આપજો બેટા, વેરી ઇમ્પોર્ટન્ટ. નીચેના સેન્ટીમીટરના માપને મિલીમીટરમાં ફેરવો. માની લો કે પહેલું ભાઈ 4 સેન્ટીમીટર, બીજું ઉદાહરણ 10 સેન્ટીમીટર, ત્રીજું ઉદાહરણ 60 સેન્ટીમીટર, ચોથું ઉદાહરણ છે માન લો કે 0.3 સેન્ટીમીટર, પાંચમું ઉદાહરણ છે માની લો કે 0.9 સેન્ટીમીટર, અને છઠ્ઠું ઉદાહરણ છે માન લો કે 2.3 સેન્ટીમીટર. જો સેન્ટીમીટરના માપ આપેલા છે બેટા, 4 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર, 0.3 સેન્ટીમીટર, 0.9 સેન્ટીમીટર, 2.3 સેન્ટીમીટર. આ આપેલ સેન્ટીમીટરના માપને મિલીમીટરમાં ફેરવો. સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવા માટે શું કરવું પડે? 10 વડે ગુણવાના. શું કરવાનું? 10 વડે. કેમ? સમજાવું તમને. માન લો કે જુઓ, પહેલું 4 સેન્ટીમીટર છે, બરાબર. એને મિલીમીટરમાં ફેરવા હોય તો સૌથી પહેલા તમે નાનું સાદું પદ મૂકો. જુઓ કેવું સાદું પદ મૂકવાનું, 1 સેમી બરાબર 10 મીમી, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. માટે 3 ટપકા, બરાબર. માટે 4 સેન્ટીમીટર બરાબર કેટલા? બરાબર, ધ્યાન રાખજો, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, માટે 4 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? જુઓ, આ છે સાદું પદ, અને કહેવાય બેટા સાદું પદ, બરાબર. હવે આને ત્રિરાશી પદમાં ફેરવી દો. ત્રિરાશી પદમાં ફેરવા માટે શું કરવાનું? આ બે રકમ ઉપર મૂકવાની, 4 × 10 અને છેદમાં 1 મૂકી દેવાનો. 4 અને 10 ને ઉપર મૂકવાના, ગુણાકાર કરીને છેદમાં 1 લઈ જવાનો. હવે જો 10 ને 4 ગુણીએ તો 10 × 40 છેદમાં 1, 40 ને 1 વડે ભાગ્યા તો એનો અર્થ એવો કે 40, તો 40 મિલીમીટર. એનો અર્થ એવો કે 4 સેન્ટીમીટર બરાબર 40 મિલીમીટર. આમી મેં તમને આગળ ચર્ચા કરી કે 1 સેન્ટીમીટર થી બીજા સેન્ટીમીટરની વચ્ચે 10 કાપા હોય છે, તો 0 થી 1 ની વચ્ચે 10 કાપા, 1 થી 2 ની વચ્ચે 10 કાપા એટલે 20, 2 થી 3 ની વચ્ચે 10 કાપા એટલે 30, ને 3 થી 4 ની વચ્ચે 10 કાપા એટલે 40. તેનો અર્થ એવો કે 0 થી 4 સેન્ટીમીટર વચ્ચે જઈએ તો કેટલા કાપા થાય? 40. 40 કાપા એટલે 40 મિલીમીટર. આવી ગયો જવાબ? 4 સેન્ટીમીટર બરાબર 40 મિલીમીટર, બરાબર. એનો અર્થ એવો, સાદી ભાષામાં સમજ હોય બેટા, તો સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવા માટે 10 વડે ગુણવાના, 10 વડે ગુણાકાર કરવાનો, બરાબર. સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવા માટે 10 વડે ગુણાકાર કરવાનો. તો આપણે જોયું તો 4 સેન્ટીમીટર બરાબર કેટલા આવ્યા? 40 મિલીમીટર. જુઓ બીજું ઉદાહરણ, 10 સેન્ટીમીટર અને મિલીમીટરમાં ફેરવીએ. જુઓ, 1 સેમી બરાબર 10 મીમી એટલે કે 10 મિલીમીટર. માટે 10 સેન્ટીમીટર બરાબર કેટલા? તો 10 × 10, આ બે રકમ ઉપર મૂકવાની, છેદમાં 1, એનો અર્થ એવો કે 100 મિલીમીટર. તો 10 સેન્ટીમીટર બરાબર કેટલા? 100 મિલીમીટર. એટલે 4 ને 10 ગુણ્યા તો 40, 100 ને 10 ને 10 ગુણો તો 100
અને 60 સેન્ટીમીટર છે, 60 સેન્ટીમીટર ને મિલીમીટર માં ફેરવવા માટે કેટલા ગુણવાના? 10 વડે 60 દાન 70, તો કેટલા થશે? 70 મિલીમીટર. બરાબર. ચાલો હવે થોડુંક પોઈન્ટ વાળું આવ્યું છે તો જોઈએ. જુઓ 0.3 સેન્ટીમીટર, તો એને મિલીમીટર માં ફેરવવા માટે શું કરવાનું? જુઓ પેલું પેલી થિયરી, 1 સેમી બરાબર 10 મીમી, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર માટે 0.3 સેન્ટીમીટર બરાબર કેટલા? બરાબર. હવે 0.3 એટલે શું બેટા? 3 દશાંશ. 0.3 એટલે શું? 3. કેમ 3 દશાંશ? અહીંયા જુઓ પોઈન્ટ પછી અંક કયો છે? એકમનો અંક 3 છે. પોઈન્ટ પછી 3 છે, 3/10. 0.3 એને આપણે સાદો અપૂર્ણાંક બનાવી દો, 3 દશાંશ ગુણ્યા આ 10/1. બરાબર છે. તો જુઓ ઉપર સંખ્યા કઈ કઈ છે? 3 × 10/10 × 1, અથવા તો એને આ રીતે લખીએ તો આ રીતે પણ લખાય, 3 × 10/10 × 1. હવે આમ તમારે હજુ 5મા ધોરણમાં છો તમે, સાદી રીતે આપણે વાત કરીએ તો 10 ને 3 વડે ગુણી નાખો. 10 ને 3 વડે ગુણો તો 30/10 = 10. 30 ને 10 વડે ગુણશો તો 3 આવશે. કેટલા આવશે? 3. એને એનો થયો કે 3 મિલીમીટર. આવી રીતે ન કરવું હોય તો આ સરખા ઉપર નીચે સરખા સરખા અંકો ઉડાડી મૂકવાના. જુઓ આ 10 ગયા, આ 10 ગયા, તો ઉપર કેટલા રહ્યા બેટા? 3 રહ્યા ને. એટલે એનો થયો કે 0.3 સેન્ટીમીટર બરાબર કેટલા? 3 મિલીમીટર. બરાબર છે. 3 મિલીમીટર. આગળ જોઈએ 0.9 સેન્ટીમીટર. 0.9 એટલે પહેલા આપણે 0.9 ને અપૂર્ણાંકમાં ફેરવી નાખો. 0.9 બરાબર કેટલા આવશે? 9 દશાંશ. બરાબર. હવે 9 દશાંશ સેન્ટીમીટર કહેવાય આને. આ 9 દશાંશ સેન્ટીમીટર ને મિલીમીટરમાં ફેરવવા માટે આપણે શું કરવાનું? તો કે 9 દશાંશ × 10 એકાંશ. જુઓ સરખા સરખા અંકો ઉડાડી દો ઉપર નીચે. આ 10 ગયા, આ 10 ગયા. એનો અર્થ એવો કે ઉપર 9/1, 9 ને 1 વડે ભાગો તો 9 આવશે. 9 મિલીમીટર. એટલે એનો અર્થ એવો કે 9 સેન્ટીમીટર બરાબર 9 મિલીમીટર. બરાબર છે. ફરીથી સમજ ના પડે તો હું પાઠ મૂકીને ફરીથી સમજાવું પાછા તમને. જુઓ બેટા આયુર્વાદ ઉદાહરણ 0.9 સેન્ટીમીટર. જુઓ સમજો, 1 સેમી બરાબર 10 મિલીમીટર. કેટલા? 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર માટે 0.9 આયુર્વાદ જુઓ માટે 0.9 સેન્ટીમીટર બરાબર કેટલા? માટે 0.9 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? હવે જુઓ 0.9 છે આપણને ખબર છે, 0.9 એટલે 9 દશાંશ સેન્ટીમીટર. કારણ કે 0.9 પછી 9 છે એટલે 9/10. 9 દશાંશ × પેલા 10 ઉપર મૂકવાના અને આ 1/1 મૂકવાના. બરાબર છે. હવે જુઓ સરખા સરખા અંકો ઉપર નીચે ઉરાળી મૂકવાના. આ 10 ગયા, આ 10 ગયા, કેટલા રહ્યા? 9 × 9/1, એટલે એનો અર્થ એવો કે 9 મિલીમીટર. એવું ન કરવું હોય 10 × 90 અને 10 × 10, 90 ને 10 વડે ભાગશું તો પણ 9 આવશે. બરાબર. એટલે એનો અર્થ એવો કે 0.9 સેન્ટીમીટર બરાબર 9 મિલીમીટર. આગળ જોઈએ. હવે 2.3 સેન્ટીમીટર. અને સાદી ભાષામાં સમજવું હોય ને બેટા તમે, તો જુઓ 2.3 સેન્ટીમીટર. એનો અર્થ એવો કે 2 સેન્ટીમીટર પૂરા છે, 2 સેન્ટીમીટર અને 3 મિલીમીટર. સીધી જ વાત છે. 2.3 સેન્ટીમીટર એટલે શું? 2 સેન્ટીમીટર અને 3 મિલીમીટર. સમજવું હોય, ગણતરી કરવી હોય તો જોઈએ આપણે. જુઓ અહીંયા સમજાવું. 1 સેમી બરાબર 10 મિમી, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર માટે 2.3 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? બરાબર. હવે જુઓ પહેલા 2.3 સેન્ટીમીટરને અપૂર્ણાંકમાં ફેરવી દો એટલે 23 દશાંશ થશે. કેટલા થશે? 23 દશાંશ. જોઈ લીજો બોર્ડ પર.
હા 23 દશાંશ, 2 સેન્ટીમીટર અને 23 દશાંશ, બરાબર છે. તો 2.3 સેન્ટીમીટર એટલે 23 દશાંશ ગુણ્યા 10 એકાંશ. આને ઉડાડી દો, આને સરખા સરખા અંકુર કેટલા આવ્યા? 23 મિલીમીટર. 23 મિલીમીટર એનો અર્થ એવો કે 2 સેન્ટીમીટર અને 3 મિલીમીટર. તો 2.3 સેન્ટીમીટર ને મિલીમીટરમાં ફેરવવા હોય તો 23 મિલીમીટર, અથવા તો 2 સેન્ટીમીટર અને 3 મિલીમીટર, બરાબર છે. 2 સેન્ટીમીટર ના મિલીમીટર કેટલા? 20, અને પેલા 23 મિલીમીટર થયા સાદી ભાષાની અંદર. તો આ પ્રમાણે મિલીમીટર ને સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર ને મિલીમીટરમાં ફેરવી શકાશે. તો ધી મોડલ સ્કૂલ કાપોદરા 3-5 અબના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 થી 3 મુદ્દાની ચર્ચા કરી. પ્રકરણ છે આપણું 10મું, 10મો અને 100મો ભાગ. 10મો અને 100મો ભાગ, 10 આપણે પહેલી ચર્ચા કરી, 10મો ભાગ. 10મો ભાગ એટલે કોઈ પણ વસ્તુનો 10મો ભાગ એટલે 1/10, બરાબર છે. એક સફરજનના 10 ભાગ હોય એમાંથી એક ભાગ લઈ લો, 10મો ભાગ એટલે 1/10, બરાબર. હવે આ જ વસ્તુને આપણે માપ પટ્ટીની ઉપર જોયું, તમારા કંપાસ બોક્સમાં, તમારી કંપાસ પેટીમાં માપ પટ્ટી આપેલી છે. એ માપ પટ્ટીની ઉપર 2 પ્રકારના અંકો આપેલા છે. ઉપર સેન્ટીમીટર છે, નીચે ઇંચ છે. તમારામાં ઇંચ હશે, ઉપર સેન્ટીમીટર હશે. સેન્ટીમીટરના કાપા તમે જુઓ, નાની ફૂટ પટ્ટી હશે તો 15 સેન્ટીમીટરની હશે, તમારી પાસે દફતરમાં મોટી ફૂટ પટ્ટી હોય તો 10-30 સેન્ટીમીટરની હશે, બરાબર. નાની હોય કે મોટી ફૂટ પટ્ટી હોય, 15 સેન્ટીમીટર વાળી હોય કે 30 સેન્ટીમીટર વાળી હોય, બધાની ઉપર માપ તો સરખો જ હોય છે. માપ પટ્ટીની ઉપર તમે 0 થી શરૂઆત થશે, તમે જોજો એ તમારી માપ પટ્ટી છે, એ માપ પટ્ટીની ઉપર થોડીક જગ્યા છોડી દીધી છે, પછી એક લાંબો કાપો હશે, ત્યાં 0 લખેલું હશે. 0 થી શરૂ થાય તો 1 પડાવો, એનો અર્થ એવો કે 1 સેન્ટીમીટર પૂરો થયો. 1 પટ્ટી 2 પડાવો, એનો અર્થ એવો કે 2 સેન્ટીમીટર પૂરા થયા. 2 પટ્ટી 3 પડાવો, એનો અર્થ એવો કે 3 સેન્ટીમીટર પૂરા થયા. એ પ્રમાણે 15 સેન્ટીમીટર. હવે અલગ વાત, બીજી વાત નંબર 2, કે 0 પરથી 1 સેન્ટીમીટર પડાવો એટલે એની વચ્ચે રહેલા નાના 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 કાપા તમે ગણો. 0 થી 1 સેન્ટીમીટર પૂરા થશે એટલે 10 કાપા પૂરા થશે, તમે જુઓ. અને જ્યારે તમે ગણતરી કરશો તો 5મો કાપો બધા કાપા કરતા સહેજ લાંબો હશે, એનો અર્થ એવો કે ત્યાં 0.5 સેન્ટીમીટર પૂરો થાય છે, એટલે 0.5, બરાબર. એટલે 5મો કાપો સહેજ લાંબો હશે, અને જ્યાં સેન્ટીમીટર પૂરો થાય છે તે કાપો પેલા 5મા કાપા કરતા પણ લાંબો હશે, એનો અર્થ એવો કે ત્યાં 1 સેન્ટીમીટર પૂરો થયો. કહેવાનો અર્થ કે 1 સેન્ટીમીટરની વચ્ચે કુલ 10 કાપા આવે છે. સાદી ભાષામાં આપણી પોતાની આપણી ગામઠી ભાષામાં અથવા સમાજની ભાષામાં વાત કરીએ, સાદી ભાષામાં તો 0 થી 1ની વચ્ચે અથવા 1 થી 2 સેન્ટીમીટરની વચ્ચે કુલ 10 કાપા આવે. આ 10 કાપા નહીં, પરંતુ ગણિતની ભાષામાં કહેવાય એને 10 મીમી. 10 મીમી એટલે 10 મિલીમીટર. એનો અર્થ એવો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. એટલે 1 સેન્ટીમીટર પૂરો થાય ત્યાં 10 કાપા પૂરા થાય, એટલે કે 10 મિલીમીટર થાય. એનો અર્થ એવો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. ત્યાર પછી આપણે માપપટ્ટીની ઉપર અનુક્રમે ડસ્ટર, પાઠ્યપુસ્તક અને પેલા થર્મોકોલના બોક્સની લંબાઈ પણ માપી. બેટા તમે જોઈ, મેં તમને માપતા શીખવાડ્યું. કોઈ પણ ચીજ વસ્તુની લંબાઈ માપી હોય તો તે ચીજ વસ્તુનો એક છેડો સૌથી પહેલા તમારે 0ની ઉપર મૂકવાનો, અને બીજો છેડો જ્યાં પૂરો થતો હોય ત્યાં તમારે નિશાની કરી લેવાની, અને એ વસ્તુ ઉઠાવી લેવાની, પછી 0-વાળો લીટો અને પેલા લીટાની વચ્ચેના કાપા ગણવાના. જેટલા કાપા થતા હોય એટલી મિલીમીટર એ ચીજ વસ્તુની લંબાઈ કહેવાય, બરાબર છે. દસ્તરની લંબાઈ આપણે જોઈ તો 8 કાપા પૂરા થતા હતા, એનો અર્થ એવો કે 0.8 મિલીમીટર દસ્તરની લંબાઈ, બરાબર છે. પાઠ્યપુસ્તક આપણે જોયું તો 2.1 હતા, એનો અર્થ 2 સેન્ટીમીટર ને 1 મિલીમીટર પાઠ્યપુસ્તકની લંબાઈ હતી, હમણાં આપણે જોયું બેટા. તો દરેક ચીજ વસ્તુ આ પ્રમાણે તમે ઘરની અંદર માપી શકો છો. પછી પાઠ્યપુસ્તક હોય, ડસ્ટર હોય, બોક્સ હોય, પેન્સિલ હોય, રબર હોય, બરાબર છે. તમારે બૂટની લંબાઈ પણ માપી શકો તમે, બરાબર છે. જે કોઈ તમારી પાસે કેલ્ક્યુલેટર હોય એની લંબાઈ પણ માપી શકો, તમારા મોબાઈલ ફોનની લંબાઈ પણ માપી શકો, પહોળાઈ પણ માપી શકો,
માપપટ્ટીની ઉપર, એટલે જે કોઈ પણ તમારી પાસે રમતગમતની નાની વસ્તુ હોય ઘરમાં, એ દરેક ચીજ વસ્તુની તમે લંબાઈ માપી શકો. તો આ લંબાઈ માપવા વિશે જોયું. એના પછી જ આપણે આગળ એક વસ્તુ આવે છે, અથવા તો આગળનો ટોપિક આવે છે. એ ટોપિકની અંદર નાના નાના દાખલા આવે છે, ઉદાહરણ આવે છે. આપણે એક વસ્તુ ટાળી શક્યા બેટા કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, આપણા મગજમાં ફિટ થઈ ગયું કે કોઈ પણ ચીજ વસ્તુની લંબાઈ 1 સેન્ટીમીટર હોય તો એનો અર્થ એવો કે એની લંબાઈ 10 મિલીમીટર છે. કોઈ પણ ચીજ વસ્તુની લંબાઈ 2 સેન્ટીમીટર હોય તો એનો અર્થ એવો કે એ ચીજ વસ્તુની લંબાઈ 10 મિલીમીટર થઈ. કોઈ પણ ચીજ વસ્તુની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો એનો અર્થ એવો કે એ ચીજ વસ્તુની લંબાઈ 50 મિલીમીટર થઈ. એનો અર્થ એવો કે એક વસ્તુની ઉપર આપણે આવેલા, એક એક વાતના તારણ પર આવેલા કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. ત્યાર પછી મેં તમને ઉદાહરણ સમજાવ્યા બેટા. આઈડિયા જુઓ કે નીચે આપેલા સેન્ટીમીટરના માપને મિલીમીટરમાં ફેરવો. કોઈ પણ સેન્ટીમીટરનું માપ આપેલું હોય એને મિલીમીટરમાં ફેરવવા માટે 10 ગુણી નાખવાનું. એક જ થિયરી યાદ રાખજો, સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવવા માટે 10 વડે ગુણાકાર કરવાનો. જુઓ પહેલું ઉદાહરણ ફરી સમજાવું. 4 સેન્ટીમીટર બરાબર 4 દાન 40 મીમી, 40 મીમી છે કે નહીં, 40 મિલીમીટર. 10 સેન્ટીમીટર બરાબર 10 દાન 100 મિલીમીટર બરાબર છે. 7 સેન્ટીમીટર બરાબર 7 દાન 70 મિલીમીટર બરાબર છે. 0.3 સેન્ટીમીટર, હવે અહીંયા 0.3 સેન્ટીમીટર આવ્યા, એટલે એ તો 0.3 સેન્ટીમીટર છે. એનો કે 0 સેન્ટીમીટર અને 3 મિલીમીટર, તો એને આપણે સૌથી પહેલાં તો મિલીમીટરમાં ફેરવો. તો જુઓ 0.3 સેન્ટીમીટર, એનો અર્થ એવો કે 3 દશાંશ મિલીમીટર, કેટલા 3 દશાંશ સેન્ટીમીટર. હવે એને મિલીમીટરમાં ફેરવવા માટે 10 ગુણો, તો ગુણ્યા 10 એકાઉન્ટ, સરખા સરખા અંકો ઉપર નીચે ઉડાડી દો. જો ઉડાડી જાય આપણે કેટલા આવ્યા, 3, તો 3 મિલીમીટર બરાબર બેટા. તો 0.3 સેન્ટીમીટર બરાબર કેટલા આવ્યા, 3 મિલીમીટર. આ ફરીથી તમને સમજો. 0.9 સેન્ટીમીટર, હવે જુઓ 0.9 સેન્ટીમીટર, એનો અર્થ એવો કે 9 દશાંશ સેન્ટીમીટર. 9 દશાંશ સેન્ટીમીટર ને મિલીમીટરમાં ફેરવવા માટે 10 ગુણો, ગુણ્યા 10 એકાઉન્ટ, સરખા સરખા અંકો ઉપર નીચે ઉડાડી મૂકો. આ 10 ગયા, આ 10 ગયા, કેટલા આવ્યા, 9. જુઓ 9 એક, તો 9 મિલીમીટર બરાબર. એ પ્રમાણે 2.3 સેન્ટીમીટર, જુઓ ધ્યાન આપજો, 2.3 સેન્ટીમીટર, એનો અર્થ એવો કે 23 દશાંશ સેન્ટીમીટર થયા. આ 23 દશાંશ સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા માટે 23 દશાંશ × 10 એકાઉન્સ, સરખા સરખા અંકો ઉડાડી મૂકો. આ 10 ગયા, આ 10 ગયા, જો 23 મિલીમીટર આવી ગયા. તો 23 મિલીમીટર. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની અંદર આપણો આજનો આજે લેસન છે, મિલીમીટરમાં ફેરવો અથવા મિલીમીટરમાં રૂપાંતર કરો. કોઈ પણ ચીજ વસ્તુનું માપન કેવી રીતે કરવું, મેં તમને કહ્યું તેમ ઘરમાં તમારે રબર, પેન્સિલ, તમારી પાસે મોબાઈલ હોય, તમારી પાસે ચમચો હોય, ચમચી હોય, કાસ્કી હોય, તમારા ઘરમાં ચપ્પુ હોય, દરેક ચીજ, તમારા ઘડિયાળની પટ્ટી લંબાઈમાં ફૂટપટ્ટીની ઉપર મૂકીને કઈ રીતે માપવી, એક વસ્તુ જોઈએ આપણે બરાબર. અને 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર એની પર ચર્ચા કરી બેટા, અને સેન્ટીમીટરને મિલીમીટરમાં કેવી રીતે ફેરવવા એની પર આપણે ચર્ચા કરી બરાબર છે. તો આજે આપણે આટલેથી આપણો લેસન પૂરો કરીએ છીએ. હવે પછી આવતીકાલે ઇન્શાલ્લાહ અથવા જ્યારે પણ પીરિયડ પાછા આપણે આગળથી શરૂઆત કરીશું બરાબર છે. તો આટલી જે આજની આપણી ચર્ચા છે, જે કંઈ 1.5 કલાક જે આપણે ચર્ચા કરી, એ બરાબર 2 થી 3 વાર તમે મોબાઈલમાં જોશો, ઇન્શાલ્લાહ તમને ખ્યાલ આવી જશે, સમજ પડશે ઇન્શાલ્લાહ, મને 100% આશા છે. ન સમજ પડે તો મારા પર્સનલ નંબરની ઉપર પણ તમે મને ફોન કરીને પૂછી શકશો કે સર તમે આ જે સમજાવ્યું એમાં થોડું કન્ફ્યુઝન છે, તો ઇન્શાલ્લાહ હું તમને સમજ આપીશ. ઓકે, અલ્લાહ હાફિઝ, બાય બાય.